नमस्कार प्यारे दोस्तों, धोरण 12 चैप्टर 4 में आगळ जाइए। बहु लांबा टाइम पछी आपो लेक्चर आवी रह्यो छे। चलो हवे ट्राय करीशु थोड़ो रेग्युलर लेक्चर आवे। ध्यान आपजो, आपणे उदाहरण नंबर 8 सोल्व करवाना छे, एक्जाम्पल नंबर 8। पण एनी अंदर एक्जाम्पल नंबर 8 में मारा मते थियरी छे, मारा मते नहीं पण छे। चलो शु कहू तमने थोड़ू याद कर लीए। जो लेक्चर जोता हो तो पहला आगळना लेक्चर जोयेला हो, याद हो तो ज आ लेक्चर ने जोशो, स्टडी करशो, बाकी ख्याल नहीं आवे। लास्ट लेक्चर में आपने भण्या था एम्पियर ना सर्किटल नो नियम, संकलन बी डॉट डीएल इज इक्वल टू म्यू जीरो आई। आई एटले आपणे जे एम्पियर नो लूप लेवाना हता, ए लूप माथी पसार थतो प्रवाह हतो। तो आवी एक अपने थियरी भण्या था एम्पियर ना सर्किटनो नियम, एनो महत्व समझायो तो के घणा बधा तार होय, गमे तेटला तार होय, ए तार ना कारणे उद्भवतु जारे जारे चुंबकीय क्षेत्र नक्की करवु होय तो आपणे एम्पियर ना सर्किटनो नियम आधारित करी शकीए छे। बायो सावर ना नियम नो उपयोग करवा जईए तो ए बहु जटिल कॉम्प्लिकेटेड एटली बधी गणतरी थई जाय छे के दिवसो लागी जाय तो पण आपणे कदाच एनो सोल्यूशन न करी शकीए। એવી મેં લાસ્ટ લેક્ચરમાં તમને બધી વાતો કરી, આના આગળના કે આગળના લેક્ચરમાં કદાચ કહેલું છે। ઓકે ચાલો, આજનો ટોપિક એવો છે, એક્ઝામ્પલ નંબર 8 છે પણ થિયરી છે મિત્રો, એટલે કદાચ તમને થિયરીમાં પણ પૂછી શકે છે। એક્ઝામ્પલ નંબર 4.8 એટલે કે 8મો એક્ઝામ્પલ, અનંત લંબાઈના प्रवाह धारित तार नु तार वडे मळतु चुंबकीय क्षेत्र। चलो हूँ आवी थियरी स्वरूप में टाइटल आपू छु। एक तार छे अनंत लंबाई नो छे, अहीं बधा ने शब्द नथी लखे, बाकी अनंत लंबाई नो छे, ए जेटली त्रिज्या नो छे અને પરિમિત છે। ચલો પરિમિત તારનો મીનિંગ શું થાય એ પણ થોડું સમજી લઈએ। પેલા અહીંયા તાર ડ્રો કરી દઉં, તમને આકૃતિ આપી દીધી। આવો આપણી જોડે અનંત લંબાઈનો તાર છે ભાઈ, તો સર આને તાર ન કહેવાય તો થાંભલો થઈ ગયો ભાઈ, મારે તમને સમજાવવું છે એટલે એટલો મોટો તાર ડ્રો કરીશ, અનંત લંબાઈનો છે, ડોટ ડોટ વડે દર્શાવું કે આ તાર અનંત લંબાઈ સુધી ચાલ્યા કરે છે। ચાલો આ તારની ત્રિજ્યા a છે, a જેટલી ત્રિજ્યાનો તાર છે, અહીંયા કહી દઉં એ જેટલી ત્રિજ્યા છે, એટલે આ તારમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે, આ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે। ક્યાં? તારના બહારના ભાગે, ધારો કે આવા કોઈ બિંદુ આગળ મારે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે। પરિમિત તાર છે, પરિમિતનો મતલબ તાર દરેક જગ્યાએ સરખો આડછેદ ધરાવે છે અને એક જ દિશા ધરાવે છે। ધારો કે આ ટાઈપનો હોય તો આવા તાર તો કહેવાય, પણ આ ધારો કે આપણે જોઈએ તો પરિમિત તાર નથી, દરેક જગ્યાએ આડછેદ અલગ અલગ થઈ ગયો, આ સુરેખ નથી, પરિમિતનો આડછેદ નિયમિત છે પણ સુરેખ નથી, એટલે સુરેખ અને નિયમિત, સુરેખ અને પરિમિત એક તાર છે એના વડે ઉદ્ભવતું આપણે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે। ઓકે ચલો ઝડપથી ધ્યાન આપજો મિત્રો, કયા બિંદુએ નક્કી કરવું છે, તો ધારો કે મારે આ પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે, તો મેં તમને એમ્પિયરનો નિયમ લેવાનો નિયમ કયા હતા કે જે જગ્યાએ તમારે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું હોય એ બિંદુમાંથી પસાર થતું એક એમ્પિયરનું લૂપ લેવાનું, ધ્યાનથી સાંભળજો, ન ખબર હોય તો હું કહી દઉં છું, તમારે એમ્પિયરનો નિયમ ઉપયોગ કરવો હોય
એટલે પહેલા તો તમારે એક એમ્પિયર નું લૂપ લેવું પડે. એ લૂપ નો નિયમ શું દે તો કે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું હોય એનો અર્થ કરવો એટલે જેવું બોલું છે પ્રમાણે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું હોય એ બિંદુમાંથી પસાર થતું હોવું જોઈએ. એ લૂપ નો આકાર પણ નિયમિત હોવો જોઈએ, એટલે કે વર્તુળાકાર, ગોળાકાર, ચોરસ, લંબ ચોરસ આવો કઈ હોવો જોઈએ. કેમ એની જરૂર નામ કઈ કેવું કેમ કરવું પડે? તો એક તો લૂપ ક્યાં દોરવાનું? તો કે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું હોય એ બિંદુમાંથી પસાર થતું દોરવાનું. કેવું દોરવાનું? નિયમિત આકારમાં દોરવાનું. અને જેના કારણે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે એ તાર એની અંદર આવવા જોઈએ એવી રીતે દોરવાનું. તો અહીંયા પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવા માટે પી બિંદુ કેટલું દૂર છે તો હું કહી દઉં કે આ એ ત્રિજ્યા તો છે જ, હવે હું હટાવી દઉં છું, અહીંયા દોરી દઉં. આ એ ત્રિજ્યા અહીંયા છે અને ધારો કે અહીંયાથી આર જેટલા અંતરે છે. કેટલા અંતરે? આર જેટલા અંતરે. તો આર જેટલા અંતરે આવેલું પી બિંદુ તાર નિયમિત છે, એટલે જેટલું તમારું આ પી બિંદુ આગળ હોય એ આ બધા જ આર અંતરે છે. તો ક્યુ પી ક્યુ એસ આ બધા જ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોવાનું. ચાલો તો બસ હવે ગણતરી સ્ટાર્ટ કરીએ. બહુ સિમ્પલ છે, આપણી જોડે તાર છે, આકૃતિ તમને આપી દીધેલી છે આ ટાઈપની. આર અંતરે મારે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે, એમ્પિયર નો નિયમ લાગુ પાડીશ અને ગણતરી કરું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ ત્રિજ્યા અને આઈ પ્રવાહ ધારિત સુરેખ અને નિયમિત. સુરેખ એટલે શું એ પણ સમજાયું, સીધી રેખામાં નિયમિત છે એ પણ સમજાયું. સુરેખ અને નિયમિત અનંત લંબાઈનો એક તાર દર્શાવ્યો છે. નિયમિત અને અનંત લંબાઈનો એક તાર દર્શાવ્યો છે. ઓકે, અહીં તારથી આર અંતરે આવેલ બિંદુ પી ક્યુ એસ આગળ ચુંબકીય ક્ષેત્ર સમાન છે. ચુંબકીય ક્ષેત્ર સમાન છે. હવે એમ્પિયર ના નિયમ મુજબ, સુરેભાઈ એમ્પિયર નો નિયમ, સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ. બી એટલે શું? તો કે એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. ડીઆર એટલે એ જે એમ્પિયર નું લૂપ લીધું એ લૂપ નો ખંડ. આપણી વાતો થઈ ગયેલી છે આગળના લેક્ચરોમાં. ડીઆર એટલે જે લૂપ લીધું એ લૂપ નો ખંડ છે. ઓકે, આઈ એટલે એ એમ્પિયર ના લૂપ માંથી પસાર થતો પ્રવાહ. જોજો બરાબર, તાર માંથી પસાર થયેલો પ્રવાહ હું નથી બોલ્યો, લૂપ માંથી કેટલો પસાર થાય. તો કે લૂપ માં તાર કેટલા છે? તો એક જ. તો એની અંદર પ્રવાહ કેટલો છે? આઈ. તો જેટલો તાર માં છે એટલો જ આ લૂપ માં આવી ગયો, બાકી આપણે લૂપ નો પ્રવાહ લેવાનો છે. અહીંયા ડોટ છે એટલે બી ડોટ ડીએલ, એટલે બી ડીએલ કોસ થીટા આવે. થીટા એટલે એંગલ બિટવીન બી એન્ડ ડીએલ. તો જો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર પણ તારની આસપાસ છે,
અને લૂપ પણ ક્યાં છે એટલે લૂપ અને ચુંબકીય ક્ષેત્ર એ બંનેને પેરેલલ થઈ ગયા સમાંતર થઈ ગયા એટલે એમની વચ્ચેનો ખૂણો 0 થયો અને ખૂણો 0 થયો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 તો તમને ખ્યાલ છે કે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે અહીંયા 1 થઈ જશે તો અહીંયા આપણે b dot dl માંથી હવે b ને આપણે કર b શું દે તો કે અહીંયા લૂપ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર લૂપ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર લૂપ કેટલા અંતરે છે r અંતરે તો r અંતરે શું થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર બસ એ b ને બડાવીથી કરતા એટલે તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળી જશે ચાલો b તો કો સર તાર વડે શું કામ ચુંબકીય ક્ષેત્ર મળે તમે પ્રવાહ તો લૂપમાંથી પસાર થયેલો હા અહીંયા જે તમને ચુંબકીય ક્ષેત્ર મળે ને લૂપમાંથી જેટલો પ્રવાહ પસાર થતો હોય એટલા પ્રવાહના કારણે મળે છે અને એટલો એ લૂપમાંથી પસાર થયેલો પ્રવાહ અહીંયા કેટલો છે તો તારનો એટલે તાર વડે થઈ ગયો ચુંબકીય ક્ષેત્ર સંકલન b dot dl is equal to mu 0 i પણ સંકલન dl dl એટલે સંકલન dl એટલે નાના 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 ખંડોનો સરવાળો તો લૂપ કેટલું છે r ત્રિજ્યાનું ટોટલ લૂપની લંબાઈ કેટલી થવાની 2 pi r તેથી b is equal to mu 0 i upon 2 pi r આ થયું તારનું ચુંબકીય ક્ષેત્ર તારના બહારના ભાગે બસ યાદ રાખજો સૂત્ર છે યાદ રાખીશું હવે જ્યારે જ્યારે મેં કહ્યું આઠમું ઉદાહરણ છે પણ એ અંતે થિયરી છે આપણી જોડે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જો તમે ચેપ્ટર 1 ભણ્યા હો તો ત્યાં તમને અનંત લંબાઈના તાર થિયરીમાં જ આપેલ અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એવી આપણી થિયરી હતી અહીંયા છે ચુંબકીય ક્ષેત્ર ઓકે ચાલો હવે થિયરી જો આગળ છે તમને આ જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું બહારના ભાગે હા મેં તમને કહ્યું આ થિયરી છે એટલે આનું જે સૂત્ર છે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આને ધ્યાનમાં રાખજો મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર આ ક્યાં થયું બહારના ભાગે હવે ક્યાં નક્કી કરવું છે અંદરના ભાગે ધ્યાનથી સાંભળજો અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું આટલા અંતરે આટલું તારના અંદરના ભાગે પહેલી વાત છે કે તારના અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર હોય શું કામ આખો પ્રવાહ છે પ્રવાહ કઈ સપાટી પર નથી દોડતો તાર છે આખો નક્કર તાર છે એટલે પ્રવાહ તામ બધે વહેવાનો છે જ્યાં જ્યાં પ્રવાહ એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર તો આ પ્રવાહ છે તો આની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર આની આજુબાજુ છે તાર માંથી ચુંબકીય ક્ષેત્ર ચાલુ થવાનું છે હું શું કહું ખ્યાલ આવતો હશે મિત્રો જે તારના અંદરના ભાગેથી ચુંબકીય ક્ષેત્ર ચાલુ થાય છે એટલા માટે તારના અંદરના ભાગે પણ ચુંબકીય ક્ષેત્ર મળે છે હું આને હટાવી લઉં લખી દીધું છે પણ સ્ક્રીનશોટ બીજો લઈ લેજો કેટલાક તો ઊંઘ્યા ઊંઘ્યા જોતા હશે લેક્ચરને શાંતિથી ફોન પકડીને ભાઈ એવી રીતે ભણવાથી કોઈ ફાયદો નથી લખવું પડશે નોંધ કરવી પડશે ઠીક છે કોઈ રિવિઝન માટે કે ટાઈમ પાસ માટે જોતા હો તો ઓકે ચાલો તો હવે અંદરના ભાગે છે અંદરના ભાગે તો તારના અંદરના ભાગે પેલો તો એ બહારના ભાગે તમે ત્યાં ટાઇટલ આપી શકો તો બહારના ભાગે જ્યાં આપણે પહેલો કર્યું છે અંદરના ભાગે જોજો અહીં અંતર તો એવું જ લઈએ ને હા હવે એકની થિયરીમાં આપણે અંતર એ આને આખાને આર કહ્યું ફરીથી આટલાને આર કહીએ સારું નહીં લાગે તો એક કામ કરીએ આ જે અંતર છે હું એને આર પૂરતું અહીંયા સોરી આ તો આર એ ત્રિજ્યા છે આટલું જે અંતર છે એનું આર વન કહી દઉં શું કહી દઉં ભાઈ આર વન કહી દઉં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્રથી આર વન અંતરે આવેલ બિંદુ
चुंबकीय क्षेत्र नक्की करवू छे। ओके, हवे एम्पियर नो नियम लागू पाड़ता, एम्पियर नो नियम लागू पाड़ता, शुद्ध एम्पियर नो नियम संकलन डी डॉट डी एल इज इक्वल टू म्यू जीरो आई। आई एटले शू? तार माथी पसार थतो प्रवाह? ना, लूप माथी पसार थतो प्रवाह। हवे लूप केटलो लेवा? मैं कहूं जे बिंदुए चुंबकीय क्षेत्र नक्की करवो ते बिंदु, एटले आ बिंदुए तमारे चुंबकीय क्षेत्र करवू जे नक्की। आर वन अंतर है तो लूप लीधु, तो आ एम्पियर लूप छे। अहीं आई बराबर, चलो हवे बुक में लगो मारे ख्याल थी कई आईसी पर कई आप दईसु आईएल कही दी। आईएल बराबर लूप माथी पसार थतो प्रवाह, ए तो छे नहीं अपनी जोड़े, कारण के अपने जोड़े तो आखो आई तार माथी आखा ए त्रिज्या ना तार माथी पसार थतो प्रवाह छे। आईएल छे नहीं, तो फर्स्ट यू हैव टू फाइंड आईएल, आफ्टर फाइंडिंग आईएल देन यू कैन पुट दी वैल्यू ऑफ आईएल। तो पहला आपने आईएल नक्की करवो पड़े, शू करीशु आईएल नक्की करवा माटे? तो आपने ख्याल छे के आखो ए त्रिज्या नो तार छे एटले आडछेद केटलो थयो? पाई ए स्क्वेर। पाई ए स्क्वेर जेटला आडछेद मां तमारो प्रवाह आई छे, तमारे आखा आडछेद नो प्रवाह लेवानो छे? ना, आपने तो अहीं आर वन त्रिज्या मां जेटलो प्रवाह पसार थाय, कारण के आपने अहीं आ केन्द्र थी आर वन जेटला अंतरे चुंबकीय क्षेत्र नक्की करवा जई रह्या छे, तो आर वन त्रिज्या नुज में लूप लीधो, एटला माथी प्रवाह केटलो पसार थाय ए लेवानो छे। तो पाई ए स्क्वेर मां आई छे, आपणे तो केटला आडछेद नो लेवानो छे? पाई आर वन स्क्वेर मां केटलो? चलो तो आ ज स्टेप हुं अहीं लखी दऊं छुं। अहीं हां, हवे पाई ए स्क्वेर मां आई जेटलो प्रवाह छे, तो पाई आर वन स्क्वेर मां केटलो? तो आने आपने कही दईसु आईएल। तेथी आईएल बराबर पाई आ ऊपर जशे, पाई पाई कैंसल, आवुं बधुं नहीं बोली भाई, सारू ना लागे तमारी इन्सल्ट थशे एवुं बधुं बोलीश तो। तमे कहो सर एवुं बधुं अमने खबर पड़े के पाई पाई कैंसल थई गयो, पाई आर स्क्वेर ऊपर जता रह्या। चलो लूप माथी पसार थतो प्रवाह जे हतो आपणो ए आटलो थई गयो भाई, बस मूकी दो किंમત। અહીંયા ફરીથી ડોટ આવ્યો છે b dot dl, એટલે b dl cos થીટા આવે, ડોટ ગુણાકાર ભણી ગયા સ્ટાન્ડર્ડ 11, તો થીટા અહીંયા પણ આપણે કહ્યું કે ચુંબકીય ક્ષેત્ર ના રીતે જોવાનું, એટલે dl અને d વચ્ચેનો ખૂણો 0 થઈ જશે। ઓકે ચાલો હવે કિંમત મૂકી દઈએ, તો b કાઢી દો કોમન, સંકલન dl is equal to mu 0 IL, IL એટલે R1 સ્ક્વેર E સ્ક્વેર I, સંકલન DL, પણ સંકલન DL ઇઝ ઇક્વલ ટુ સંકલન DL નાના 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 ખંડોનો સરવાળો, એટલે ટોટલ લૂપ જેટલો, લૂપ R1 ત્રિજ્યાનો છે 2 पाई आर वन, मुकी दो कीमत अहिया, तो म्यू जीरो आर वन स्क्वेर, म्यू जीरो आई आर वन स्क्वेर अपॉन ए स्क्वेर, एक आर आर शू थई गयो कैंसल, बी इज इक्वल टू शू थशे
म्यू जीरो आई टू पाई सिग्मा आवशे टू पाई ए स्क्वेर अपॉन आर वन। चलो आर स्क्वेर माथी एक एक आर कैंसल थई गयो, लखी दीधुं जे अंदर ना भागे चुंबकीय क्षेत्र छे। विचारा जे वात ए छे, सूत्र कने याद राखजो, बाहर ना भागे चुंबकीय क्षेत्र नु सूत्र शुं मळ्युं हतुं, हमणां ज आपणे लखी दो, म्यू जीरो आई अपॉन टू पाई आर, म्यू जीरो आई अपॉन टू पाई ए स्क्वेर इंटू आर वन। अहियां तमे सूत्र एक अने आ बे एना परथी तमे नक्की करी शको छो के बाहरना भागे जेम जेम अंतर वधे एम एम तमारुं चुंबकीय क्षेत्र घटे छे। कारण के अहियां तमे जुओ बी चले छे वन अपॉन आर छे, एक व्यस्तमां छे। अहियां तमारा अंदरना भागे जेम जेम आर वधे एम तमारुं चुंबकीय क्षेत्र घटतुं नथी पण वधे छे। अहियां व्यस्त प्रमाणमां छे, अहियां सम प्रमाणमां। आउट केम थाय छे ए तमारे विचारवानुं छे। बाकी आंसर तो मळी गयो छे, एक्जाम्पल पती गयो आपणो, पण ए विचारवानुं छे आउट केम थाय छे तमारे। हवे आनो आलेख ड्रो करवो होय चुंबक अनंत लंबाईना तार माटे चुंबकीय क्षेत्र विरुद्ध अंतर नो आलेख, चुंबकीय क्षेत्र विरुद्ध अंतर नो आलेख ड्रो करो। टाइटल आप जो चुंबकीय क्षेत्र वर्सेस अंतर नो आलेख छे। अंदर ना भागे छेक, आपने कोई अंदर ना भागे का सूत्र आवशे आ छेक केंद्र मां तो केंद्र थी केंद्र नो अंतर जीरो, आर वन इज इक्वल टू जीरो तो बी इज इक्वल टू जीरो। એનો મતલબ કે તમારું અહીંયા કેન્દ્રથી તમારો જે આલેખ છે એ ક્યાંથી ચાલુ થશે, ઉગમ બિંદુથી। હવે જેમ જેમ અંતર વધે છે તમારું ચુંબકીય ક્ષેત્ર અંદર વધે છે કે ઘટે છે, તો કે વધે છે। એ પાછો કઈ રીતે વધે છે, આર ના સમપ્રમાણમાં ઘાત બીજી નથી, એક જ ઘાત છે એટલે સુરેખાલેખ થઈ જવાનો। તો આ થયો તમારું ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગે। આમ વધ્યા જ કરશે, ક્યાં સુધી વધ્યા કરશે, હવે વધ્યા જ કરશે ના, જ્યાં સુધી તમે સપાટી સુધી પહોંચો તો ત્યાં સુધી અંદરના ભાગે છો। એટલે આર વન બરાબર જ્યાં સુધી તમારો એ નહીં થાય ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર વધશે। સપાટી સુધી પહોંચી ગયા, હવે તમે નીકળી ગયા બહાર, તો બહાર ના ભાગે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું છે, મ્યુ જીરો આઈ અપોન ટુ પાઈ આર, બી ચલે છે વન અપોન આર, ધે આર રેસીપ્રોકલ ઓફ ઈચ અધર, देन मैग्नेटिक फील्ड बी इज डिक्रीजिंग विथ रिस्पेक्ट टू आर। तो आनी साथे हवे घटाड़ो थई रह्यो छे, तो व्यस्तनो आलेख खबर ज छे, भाई तमने घणा बधा आलेखो भण्या हशो। तो सपाटी सुधी वध्या करे छे, सपाटी पछी अनंत लंबाईना तार वडे उद्भवता चुंबकीय क्षेत्र बी विरुद्ध अंतरनो आलेख। तो आ रीते थियरी केवी होय तो पण कही शकाय मित्रो, उदाहरणना स्वरूपमां तमने आप्युं छे, उदाहरण तो छे, પરીક્ષામાં પૂછાઈ શકે છે આ ક્વેશ્ચન, તમને અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવો અને એનો આલેખ પણ તમારે ડ્રો કરવો પડે। તો આજે આટલા સુધી રાખીએ, મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં।